કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? કૃષ્ણકન્ય વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં હું આપનું ફરીથી એક વખત સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લેક્ચર નંબર 15ની અંદર સાબિતીના દાખલા જોયા હતા અને તમે બધાએ એ દાખલાઓની ખાસ તૈયારી કરી હશે. એના જ જેવો 5માંનો 8મો દાખલો છે જે આજે આપણે આ વિડીયોની અંદર જોશું, અને મોસ્ટ આઈએમપી દાખલો છે, બોર્ડની અંદર પૂછાયેલો દાખલો છે, એટલે ખાસ દાખલાની અંદર ધ્યાન આપજો. ઓકે, ચાલો. શું કીધું? રકમની અંદર ડાબી બાજુ આપણને બે પદ આપ્યા છે વર્ગવાળા, સરવાળા સ્વરૂપે, એનું સાદું રૂપ આપશું અને જમણી બાજુ જે આપ્યું છે એવું આપણે સાબિત કરશું. ઓકે, ચાલો. તો ડાબી બાજુ છે એ આપણે લખીએ. પ્રથમ સાઇન એ પ્લસ કોશેક એ આખાની બે ઘાત પ્લસ કૌંસમાં કોસ એ પ્લસ સેક એ આખા કૌંસની બે ઘાત. ઓકે, ચાલો. તો અહીંયા દ્વિઘાતવાળું જે નિત્યસમ છે, બેઝિક નિત્યસમ ફર્સ્ટ, એનો આપણે ઉપયોગ કરશું એક્સ પ્લસ વાય આખાની બે ઘાતવાળા નિત્યસમનો. તો જુઓ, જે પહેલા પદની બે ઘાત એટલે સાઇન વર્ગ એ પ્લસ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, ખ્યાલ છે બધાને નિત્યસમ? એક્સ પ્લસ વાય આખાની બે ઘાત હોય તો પહેલાનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું બીજું અને બીજાનો વર્ગ, એનો આપણે ઉપયોગ કર્યો. ચાલો, કૌંસ છોડતા જાય એટલે કૌંસ લખવાની જરૂર નથી. અહીંયા પણ એ જ નિત્યસમ, પ્રથમ પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? એનું કારણ અહીં લખી નાખીએ. કારણ કે એક્સ પ્લસ વાય આખાની બે ઘાત હોય તો એક્સની બે ઘાત પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાયની બે ઘાત, આ નિત્યસમને આપણે અહીં ફોલો કર્યું છે, એના આધારે આપણે એનું વિસ્તરણ કર્યું છે. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જમણી બાજુને જોતા જશું, આપણે એક સંખ્યા જોઈએ છીએ, જો અહીં 7, એનો અર્થ કે આ જે અહીંયા ગુણોત્તરો આપ્યા છે એમાંથી અમુક ગુણોત્તરોના સ્થાને આપણે એક મુક સાદુરૂપમાં આપશું. ઘણા બધા એવા સાદુરૂપ છે કે જેનો આપણે જવાબ એક સ્વરૂપે મળે એમ, તો જ એને આપણે સરવાળો કરશું એટલે 7 થશે. ઓકે, ચાલો. તો સાઇન વર્ગ અને કોસ વર્ગને આપણે જોડીએ તો એનું સાદુરૂપ હંમેશા 1 થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે ને બધાને? ચાલો જુઓ, તો સાઇન વર્ગ અને કોસ વર્ગને આપણે સરવાળામાં ભેગા કરી દઈએ. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, રેડી? ત્યારબાદ આ બે બે વાળા પદ છે એને ભેગા લખીએ આગળ, ટુ સાઇન એ ઇન્ટુ કોશેક એ પ્લસ ટુ કોસ એ ઇન્ટુ સેક એ, અને કોશેક વાળા ને સેક વાળા એને છેલ્લે લખીએ, સેક વર્ગ એ અને કોસેક વર્ગ એ. ઓકે, કંઈ નથી કર્યું, ક્રમમાં ફેરફાર કર્યો છે આપણે. ચાલો, આ બેના સ્થાને આપણે એક મૂકી શકીએ, નિત્યસમ છે, બરાબર? ત્રિકોણમિતીય નિત્યસમ છે. સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1, જે આપણે સાબિત કર્યું હતું, ખ્યાલ છે તમને બધાને? અહીંયા આપણે આ બેના સ્થાને જોજો, પ્લસ બે, આ બે ગુણાકાર સ્વરૂપે છે. જુઓ અહીંયા, સાઇન એ ઇન્ટુ કોસેક એ, એનો ગુણાકાર હંમેશા 1 થાય. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે બધાને? ન ખ્યાલ હોય તો અહીં જોઈ લ્યો સાઈડમાં. સાઇન થીટાનું સૂત્ર કયું છે વિદ્યાર્થી મિત્રો? 1/1 કોસેક થીટા. ઓકે, યાદ છે બધાને? હવે કોસેક થીટાને અહીંયા તમે ભાગાકારમાંથી ગુણાકારમાં લ્યો તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1. તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1, એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. જો સાઇન એ ઇન્ટુ કોસેક એ ઇઝ ઇક્વલ ટુ 1, એવી રીતે અહીંયા 2 કોસ ઇન્ટુ સેક ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થશે? 1. સમજાય છે બધાને? અને પ્લસ સેક વર્ગ એ, તો સેક વર્ગ એ છે તો આ સેક અને કોસેકની આપણે જરૂર નથી સાબિતીમાં, જો ટેન અને કોટની જરૂર છે.
तो सेक वर्ग ने कोशेक वर्ग ने अपने टेन ने कोट वाला में फेरवी दिए बराबर। तो त्रिकोणमितीय नीति सम छे तमे बधा जाणो छो, सेक वर्ग नी जगह शू मूकी शकाय, वन प्लस टेन वर्ग, वन प्लस टेन वर्ग इज इक्वल टू सेक वर्ग, अने वन प्लस कोट वर्ग इज इक्वल टू कोशेक वर्ग। ख्याल छे ने बधा, वन प्लस कोट वर्ग इज इक्वल टू कोशेक वर्ग, अने वन प्लस सेक इज इक्वल टू टेन। तो अहीं बधाना कारण पण आपी दीए, ओके। क्या क्या कारण आपवाना छे, पहेलुं साइन थीटा इंटू कोशेक थीटा इज इक्वल टू वन, बीजू कोस थीटा इंटू शेक थीटा इज इक्वल टू वन, त्रीजू वन प्लस टेन वर्ग थीटा इज इक्वल टू, अथवा सेक वर्ग पहला लखी ले कारण के सेक ना स्थाने मूकू ने, सेक वर्ग थीटा इज इक्वल टू वन प्लस टेन वर्ग थीटा, अने कोशेक वर्ग थीटा इज इक्वल टू वन प्लस कोट वर्ग थीटा। ओके, आ चार नित्य सम अपने अँ वापरा है, आ बे सूत्रों ने आ बे बे त्रिकोणमितीय नित्य सम। ओके चलो आनु सादुरूप आपी दियो, अँ एक बे एक बे, बे एक बे एटले एक ने बे त्रण ने बे पांच ने एक छ ने एक सात थी गया, अने प्लस टेन वर्ग ए અને પ્લસ કોટ વર્ગ એ। તો આપણે સાબિત કરવાનું હતું જે આપણે શું મળી ગયું, જમણી બાજુ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો, રકમ આપણને લાંબી લાગે છે પણ ગણતરીની અંદર ખૂબ જ ટૂંકી છે, એટલે બધા વિદ્યાર્થી મિત્રો ત્રણથી ચાર વખત આ દાખલો ગણજો જેથી આપણે એક્ઝામની અંદર પૂછાય તો એ સરળતાથી ગણી શકીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પાંચમાનો છેલ્લો અંતિમ નવમો દાખલો આપણે જોઈએ, ખૂબ જ અગત્યનો આઈએમપી દાખલો છે। ઓકે ચાલો, તો ડાબી બાજુનું પ્રથમ આપણે સાદુરૂપ આપશું, કૌંસની અંદર કોશેક એ માઇનસ સાઇન એ, એને ગુણ્યા બીજા કૌંસમાં સેક એ માઇનસ કોશ એ। ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંયા કોશેક એ છે એનો આપણે ફેરવીએ તો કોસ થીટાનું સૂત્ર શું થાય, વન અપન સાઇન। ઓકે તો કોશેકની જગ્યાએ શું મૂકી શકાય, વન અપન સાઇન એ માઇનસ સાઇન એ એઝ ઇટ ઇઝ રાખીએ। ઓકે સાઇનની જગ્યાએ પાછું વન અપન કોશેક ન મૂકતા, એવી રીતે અહીંયા કોશેક એટલે સેક એટલે શું થાય, વન અપન કોસ એ માઇનસ કોસ એ એઝ ઇટ ઇઝ રાખીએ। લસા લઈએ આના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય, એક, તો લસા સાઇન એ આવશે, તો અંશમાં વન માઇનસ સાઇન વડે ગુણીએ એટલે સાઇન એ, એવી રીતે અહીંયા લસા શું આવશે, કોશ એ। સમજાય છે ને બધાને શું કરું છું, અહીંયા એકદમ સરળ છે દાખલાઓ, અહીંયા કોષ અને આના છેદમાં એક એટલે લસા બંનેનો શું આવ્યો, કોષ, તો અહીંયા કોષ છે એટલે અંશ એઝ ઇટ ઇઝ મૂકીએ વન, અહીંયા કોષ વડે ગુણીએ તો અંશનો પણ કોષ વડે ગુણાકાર થશે તો કોષ સ્ક્વેર એ। ઓકે અહીંયા સાઇન વડે ગુણાકાર તો અંશમાં સાઇન સ્ક્વેર એ થયું। ચાલો હવે અહીંયા નિત્ય સમો જે છે એની અંદર વન માઇનસ સાઇન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, કોષ વર્ગ એ ના છેદમાં સાઇન એ, એને ગુણ્યા વન માઇનસ કોષ એટલે શું થશે, સાઇન વર્ગ એ ના છેદમાં કોષ એ। કારણ આપી દો અહીંયા, કારણ કે વન માઇનસ સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ, અને વન માઇનસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ, આ બંને જે અહીંયા છે અંશમાં એની જગ્યાએ આપણે કોષમાં ફેરવું, અહીંયા વન માઇનસ કોસ છે એની જગ્યાએ સાઇન થયું છે। ઓકે ત્રિકોણમિતીય જે નિત્ય સમૂહ આપણે જોયા થાય છે, ચાલો આ બધું ગુણાકારમાં છે તો અહીંયાથી એક એક વખત ઉડશે, અહીંયાથી પણ એક એક વખત ઉડશે, તો અહીંયા શું વધ્યું, કોસ એ ઇન્ટુ સાઇન એ અથવા સાઇન એ ઇન્ટુ કોસ એ જે લખો એ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આને શું કહી દઈએ, સમીકરણ એક। ચાલો એવી રીતે અહીંયા જમણી બાજુનું સાદુરૂપ આપીએ, સમજાણું પ્રથમ ડાબી બાજુનું સાદુરૂપ શું કર્યું છે,
ચાલો ત્યારબાદ હવે જમણી બાજુ જુઓ, અંશમાં વન અપવન ટેન એ પ્લસ કોટ એ. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જમણી બાજુનું આપણે સાદુરૂપ આપીએ. તો જમણી બાજુ જે પદ આપ્યું છે એને પ્રથમ આપણે લખીએ, વન ભાગાકારમાં છે એને આપણે સીધી રીતે આમ લખીએ, ભાગાકારની નિશાની કૌંસમાં ટેન એ પ્લસ કોટ એ. ઓકે ચાલો, ટેન અને કોટની આપણે જરૂર નથી, કારણ કે સમીકરણ એકની અંદર જો સાઈન અને કોસ આપણે સાબિત કરેલું છે, તો એને સાઈન અને કોસ વાળા પદોની અંદર ફેરવશું આપણે. ઓકે તો વન ભાગ્યા ટેન ને સાઈન અને કોસમાં ફેરવે તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય, સાઈન થીટા વન કોસ થીટા, પણ થીટાના સ્થાને શું મૂકીએ, એક. ખ્યાલ આવ્યો બધાને? પ્લસની નિશાની. કોટની જગ્યાએ શું લખી શકાય, કોસ એ વન સાઈન એ. ચાલો ત્યારબાદ લસા લઈએ, વન ભાગ્યા લસા શું આવશે વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા કોસ અને સાઈન છેદમાં છે એટલે લસા શું આવ્યો, સાઈન ઇન્ટુ કોસ એ. ઓકે ક્રોસ ગુણાકાર થશે બેયનો, આનો આની સાથે, આનો આની સાથે, બેયનો ગુણાકાર છેદમાં. તો અંશની અંદર શું આવ્યું, સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ. ઓકે ખ્યાલ આવ્યો બધાને? ચાલો ત્યારબાદ આગળ વધીએ, વન ભાગ્યા અંશની અંદર જે આપણે સાદુરૂપ આપીએ સાઈન વર્ગ પ્લસ કોસ વર્ગ, તો એનો જવાબ આપણને એક મળે છે નિત્ય સમના આધારે. ઓકે તો સાઈન વર્ગ પ્લસ કોસ વર્ગ ઇઝ ઇક્વલ ટુ વન, અને છેદની અંદર સાઈન એ ઇન્ટુ કોસ એ. એનું કારણ અહીં લખી નાખો, એક તમે શા માટે મૂક્યા, તો કે સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન, આનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. ઓકે સમજાય છે બધાને? ચાલો ભાગાકારનો ગુણાકારમાં ફેરવી નાખીએ, તો ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવવી હોય તો અંશ અને છેદ છે એકબીજા વ્યસ્ત થઈ જશે. તો સાઈન એ ઇન્ટુ કોસ એ અંશમાં આવી ગયા, અને અંશમાં એક છે એ છેદમાં આવી ગયા. ઓકે એક એક ઉડી ગયા, તો શું વધ્યું અહીંયા, અંશમાં સાઈન એ ઇન્ટુ કોસ એ, છેદમાં કાંઈ છે નહીં, અને શું કહી શકાય, જમણી સમીકરણ બે જમણી બાજુનું. ઓકે તો આમ જુઓ જે સમીકરણ એક અને બે બંને કેવા છે, સમાન. તો આમ સમીકરણ એક અને બે પરથી સાબિત થાય કે કૌંસમાં કોસેક એ માઇનસ સાઇન એ બીજા કૌંસમાં સેક એ માઇનસ કોસ એ બરાબર વન અપોન ટેન એ પ્લસ કોટ એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે દાખલો આપણે અગત્યનો ગણ્યો છે એની પણ તમે બધા ખાસ તૈયારી કરજો. તો આ વિડીયોની અંદર આપણે જે બે દાખલાઓ જોઈએ એ ખૂબ જ અગત્યના છે, આઠમો અને નવમો મોસ્ટ આઈમ્પી છે, એની પણ તમે બે બે વખત તૈયારી કરજો, લખી લખીને ખાસ પ્રેક્ટિસ કરજો, બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર, બરાબર. ન આવડે ત્યાં સુધી વિડીયોમાં જોતું જવાનું, પોઝ કરી અને પાછું ફરીથી ભૂલ પડી છે એ ચેક કરવાની, આવડે ત્યાંથી આગળ ગણવાનું. ઓકે અને આ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને તમે કાયમ માટે દાખલાઓ યાદ રાખી શકો. ઓકે આ વિડીયોની અંદર આટલું જ. થેન્ક યુ.